વિદ્યાર્થી મિત્રોનો બસ સ્કૂલ ગ્રુપ એટાસુતે વિદ્યાલય દ્વારા હું આપ સૌનું લાક્ષણું સ્વાગત કરું છું. આપણે આજે ગણિત ભણવાની અંદર બે સંવાર પંચાવન ઉપર એક સુંદરનું ચિત્ર આપ્યું છે. ચિત્રમાં આપણને ઘણા બધા અલગ અલગ ચિત્ર આપ્યા છે. ચિત્ર આપણે પક્ષીના છે, પછી અહીંયા માછલીઓના આપ્યા છે, ઝૂંપડીના આપ્યા છે, વૃક્ષના આપ્યા છે, કેટલા છે ને ગણિત અને ત્યાં એના અંક લખવાના છે. તો આપણને પહેલું ચિત્ર દેખકારું આપ્યું છે, દેખકાર કેટલા છે ગણવાના. તો અહીંયા તળાવ પાસે કેટલા છે તો કે બે. તો અહીંયા ચોરસ ખાનું છે એની અંદર બે લખવાના રહેશે. ત્યારબાદ બકરી કીધી છે, બકરી કેટલી છે તો કે એક બે અને ત્રણ. તો અહીંયા ખાનામાં ત્રણ લખવાના છે. પછી ચકલીઓ કીધી છે, કેટલી છે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત. તો અહીંયા ખાનામાં સાત લખવાના છે. હવે એ જ રીતના તમને બતક નારિયેળીનું વૃક્ષ કીધું છે, પછી ત્યારબાદ ઝૂંપડી કેટલી છે, બાળક કેટલા છે, પછી ફૂલ કેટલા છે અને માછલીઓ કેટલી છે. તમારે આ ચિત્ર જોઈ અને ગણીને ત્યાં તમારે અંક લખવાના રહેશે. હવે ત્યારબાદ આપણે આગળ વધીએ. તો અહીંયા પ્રશ્ન નંબર 26, ક્રમિક અંકો જોડી ચિત્ર બનાવો અને તેમાં રંગ પૂરો. હવે આપણે અહીંયા આવી રીતના તમને બુક ની અંદર ચિત્ર આપ્યા છે તો એ અંક તમારે જોડવાના છે અને એમાં તમારે રંગ પૂરવાના રહેશે. તો આપણે સૌપ્રથમ આપણે બોર્ડ નું ચિત્ર આપ્યું છે તો આપણે અંક જોડીને બનાવવાના છે. એક છે, ત્યારબાદ અહીંયા બે, એને ત્રણ સુધી લઈ જવાના, પછી ત્રણ થી ચાર સુધી, પછી આ રીતના પાંચ છ સાત અને અહીંયા આઠ, અને આઠ થી આપણે નવ સુધી લઈ જવાના. એટલે આ રીતના આપણી બોર્ડ તૈયાર થશે. હવે આમાં તમારે રંગ જાતે પૂરવાના રહેશે. પછી ત્યારબાદ આપણને નીચે માછલી નું ચિત્ર આપ્યું છે તો માછલી પણ આપણે એ જ રીતના પૂરી કરીશું. પેલા અંક થી શરૂ કરીશું તો અહીંયા પહેલું પેલા ને બીજા સુધી લઈ જશું, બીજા ને ત્રીજા સુધી, પછી આ રીતના આપણે ત્રણ ને ચાર સુધી લઈ જશું અને પછી આમ પાંચ સુધી, પછી છ આપણને જોડેલા છે, પછી આ રીતના સાત સુધી, સાત થી આઠ સુધી અને નવ આપણને જોડેલું છે. તો આ રીતના આપણી માછલી તૈયાર થશે. હવે એમાં પણ તમારે રંગ પૂરવાના રહેશે. હવે ત્યારબાદ આપણે આગળ જોઈએ તો આપણને ત્યાં સ્ટાર નું ચિત્ર આપ્યું છે તો એને પણ આપણે પૂરો કરવાનો છે. અહીંયા એક ને બે સાથે જોડેલા છે તો બે ને આપણે ત્રણ સુધી લઈ જશું, ત્યારબાદ ત્રણ ને ચાર સુધી લઈ જશું, ચાર ને પાંચ સુધી, પછી છ સાત છે. અહીંયા હાથી આપ્યું છે એમાં અંક બને છે સાત.
પછી વિમાનનો અંગ બને છે આણ ત્યારબાદ ફરી એક પક્ષી આપ્યું છે એમાં અંગ બને છે નવ તો આ રીતના તમે જે ચિત્ર આપ્યા છે એની અંદર અંગ બને છે ટપકા જોડી અને અંગ બનાવવાના છે અને ત્યાં તમારે નીચે ખાનાની અંદર પણ અંક લખવાના રહેશે તો આ જ રીતના તમારે પણ તમારી સદી પોતીની અંદર ઉતારવાનું રહેશે તો આના પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરીવાર મળીશું. થેન્ક યુ.